કેમ છો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર પ્રકરણ 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 3 એ આપણે લોકો આ વિડિયોમાં ગણશું. હવે દાખલા નંબર 3 ની અંદર રકમ કે આ પ્રમાણે છે કે તમને બે શૂન્ય આપેલા છે અને બે શૂન્ય ઉપરથી તમને એક આપેલી બહુપદીના બાકીના બીજા બે શૂન્ય શોધવાના છે. હવે તમને જે બહુપદી આપેલી છે એ બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત છે 4, તો તે ચલના 4 શૂન્યો હશે. એ 4 શૂન્યોમાંથી તમને બે શૂન્યો છે આપેલા છે. એ બે શૂન્ય છે વર્ગમૂળની અંદર 5/3 અને માઇનસ વર્ગમૂળની અંદર 5/3. તો આ દાખલો આપણે લોકો 3 સ્ટેપમાં કરશું. દાખલો બોર્ડની દ્રષ્ટિએથી ખૂબ જ આઈએમપી છે, કારણ કે બોર્ડ દ્વારા આ દાખલો 3 માર્ક્સની અંદર પૂછી શકે છે. તો આ દાખલાને સંપૂર્ણ શીખવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો, કે જેના લીધે જો બોર્ડમાં આવા દાખલાઓ પૂછાય તો તમે લોકો સરળતાથી આ દાખલાઓ કરી શકો. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ દાખલા નંબર 3. તો દાખલા નંબર 3ની અંદર તમને હું એકદમ સિમ્પલ મેથડ અને સ્ટેપ બાય સ્ટેપ દાખલો શીખવાડવાનો પ્રયત્ન કરીશ. જોઈએ, દાખલામાં તમને બે શૂન્ય આપેલા છે, તો મારો પહેલો સ્ટેપ, શૂન્યને હું બહુપદીમાં કન્વર્ટ કરીશ. ત્યારબાદ બીજો સ્ટેપ, જે બહુપદી મળે છે તે બહુપદીને જે આપેલી બહુપદી સાથે હું એનો ભાગાકાર કરીશ. ત્યારબાદ ત્રીજો સ્ટેપ, કે જે ભાગાકાર થયા બાદ જે મને ભાગફળ મળશે એ ભાગફળના હું અવયવ પાડીશ. તો બસ, જે અવયવ પડશે તે જ તમારા માટે શું થશે, આ બહુપદીના બીજા બે શૂન્ય થશે. છે ને એકદમ સિમ્પલ, પણ આને તમે લોકોને સ્ટેપ બાય સ્ટેપ કરવો જોશે. તો આપણે લોકો શરૂ કરીએ સૌથી પહેલો સ્ટેપ. પહેલા સ્ટેપમાં હું કરું છું કે મને આ બે શૂન્ય મળેલા છે એના માટે એક્સ બરાબર મને મળે છે વર્ગમૂળમાં 5/3. ત્યારબાદ એક્સ બરાબર મળે છે માઇનસ વર્ગમૂળમાં 5/3. હવે એક્સ માઇનસ વર્ગમૂળમાં 5/3 બરાબર 0. ત્યારબાદ મને મળે છે એક્સ પ્લસ વર્ગમૂળમાં 5/3 બરાબર 0. તો મને અહીંયા પહેલો કૌંસ મળે છે એક્સ માઇનસ વર્ગમૂળમાં 5/3, અને બીજો કૌંસ મને મળે છે એક્સ પ્લસ વર્ગમૂળમાં 5/3 બરાબર 0. ક્લિયર થાય છે? ત્યારબાદ અહીંયા તમે જોવો તો તમને લોકોને અહીંયા બે કૌંસ સરખા મળે છે, માત્ર ફેર છે માઇનસ અને પ્લસની અંદર. તો હું તમને અહીંયા એવી રીતના કહું કે એક્સનો વર્ગ માઇનસ 16, એક્સનો વર્ગ માઇનસ 16 હું તમને કહું. આના તમે લોકો અવયવ કઈ રીતે પાડો? તો આના અવયવ પડશે એક્સ માઇનસ 4 અને એક્સ પ્લસ 4. આના તમે લોકો આવી રીતના અવયવ પાડી શકો. તો હવે મારી પાસે અહીંયા બે કૌંસ છે આ રીતના છે, મારે એને બહુપદીમાં કન્વર્ટ કરવાનો છે. તો અહીંયા છે તો એક્સનો વર્ગ, 4નો વર્ગ અને માઇનસની નિશાની, તો હું અહીંયા કરી શકું. તો એક રહેશે એ મને મારી શૂન્ય ઉપરથી બહુપદી મળી ગઈ છે. ક્લિયર થાય છે? હવે શૂન્ય ઉપરથી જ્યારે મને બહુપદી મળી જાય ત્યારબાદ હું શું કરીશ, એ બહુપદીને આ જે આપણે લોકોને આપેલી બહુપદી છે તેની સાથે હું શું કરીશ, એનો ભાગાકાર કરીશ. ચલો આપણે એ કરીએ બીજો સ્ટેપ. આ આપણો સ્ટેપ નંબર 1 હતો આખે આખો. હવે આ સ્ટેપ નંબર 2 કરું છું. શૂન્યો પરથી મળેલી બહુપદીને આપેલ બહુપદી સાથે
भागता एक्स नो वर्ग माइनस पांचना छेदमा त्रण अने बहुपदी कई छे त्रण एक्स नी चार घात प्लस छ एक्स नो घन माइनस बे एक्स नो वर्ग माइनस दस एक्स माइनस पांच। हवे आमा तो जे रीते आपणे लोको आगला दाखला में करे एज रीते अहीं आपणे लोको भागाकार करी नाखीए तो तमने लोकोने जे पी ऑफ एक्स मळे छे पी ऑफ एक्स नो प्रथम पद भाग्या जी ऑफ एक्स नो प्रथम पद तो ए हुं करूं त्रण एक्स नी चार घातना छेदमां एक्स नो वर्ग अहीं मळशे त्रण एक्स नो वर्ग शुं मळशे त्रण एक्स नो वर्ग तो एने तमारा लोकोने भागफळमां राखी देवानो त्रण एक्स नो वर्ग। हवे त्रण एक्स ना वर्गनो गुणाकार आखे आखा पद साथे जोईए हुं करूं त्रण एक्स नो वर्ग अने एक्स नो वर्ग तो अहीं थई जशे त्रण एक्स नी चार घात त्यारबाद प्लस माइनस माइनस। हवे अहीं त्रण छे ने अहीं पण त्रण आवशे जो एवी रीतना थशे त्रण एक्स नो वर्ग गुणिया माइनस पांचना छेदमां त्रण तो अहींथी त्रण ने अहींथी त्रण छे ते तो दूर थई जशे एना माटे जवाब हूँ आवशे माइनस पांच एक्स नो वर्ग तो एने हूँ वर्गवाळा पदनी नीचे राखी दो माइनस पांच एक्स नो वर्ग। क्लियर थाय छे विद्यार्थी मित्रों। हवे त्यारबाद जोईए तो निशानी चेन्ज प्लस छे तो माइनस माइनस छे तो प्लस करी नाखूं। हवे प्लस त्रण एक्स नी चार घात ने माइनस त्रण एक्स नी चार घात छे दूर थई गई त्यारबाद प्लस छ एक्स नो घन नीचे तेमने तेम त्यारे माइनस प्लस माइनस पांच में तो बे जशे तो त्रण एना माटे प्लस त्रण एक्स नो वर्ग त्यारबाद माइनस दस एक्स अने त्यारबाद माइनस पांच। हजी अहीं घात छे ए मोटी छे तो एज आपणो जे रीते करता एज रीते बीजो स्टेप एज रीते छ एक्स ना घनना छेदमां एक्स नो वर्ग तो जवाब आवशे छ एक्स केटलो आवशे छ एक्स तो ए छ एक्स ने आपणे लोको भागफळमां राखी दईए प्लस छ एक्स। हवे जे प्लस छ एक्स आवे छे एनो आखे आखो बहुपदी जी ऑफ एक्स साथे गुणाकार करीए तो जो एक्स नो वर्ग अने छ एक्स तो जवाब शुं आवशे छ एक्स नो घन। ત્યારબાદ અહીંયા આ બે પદોનો ગુણાકાર કરું છું જોજો છ એક્સ ગુણ્યા માઇનસ પાંચના છેદમાં ત્રણ તો ત્રણ એકુ ત્રણ ને ત્રણ દુ છ તો પાંચ દુ દસ એક્સના એક્સ તો દસ એક્સ ને માઇનસ નિશાની એના માટે આવશે માઇનસ દસ એક્સ માઇનસ દસ એક્સ। હવે અહીંયા આપણે લોકો શું કરશી નિશાની ચેન્જ કરશું પ્લસ છે તો માઇનસ માઇનસ છે તો પ્લસ અહીંયા પ્લસ છ એક્સનો ઘન ને માઇનસ છ એક્સનો ઘન દૂર થઈ જશે ઉપરથી આવશે પ્લસ ત્રણ એક્સનો વર્ગ હવે માઇનસ પ્લસ માઇનસ થશે એના માટે માઇનસ દસ એક્સ અને પ્લસ દસ એક્સ છે એ દૂર થઈ જશે ઉપરથી ઉતરશે માઇનસ પાંચ। હજી જોઈએ તો ઘાત છે કેવી આવે છે સમાન આવે છે ફરી પાછો એ જ સ્ટેપ આપણે લોકો રિપીટ કરીએ ત્રણ એક્સના વર્ગના છેદમાં એક્સનો વર્ગ એક્સનો વર્ગ એક્સનો વર્ગ દૂર થશે જવાબ શું આવશે ત્રણ તો અહીંયા હું કરું છું પ્લસ ત્રણ। હવે પ્લસ ત્રણનો ગુણાકાર આખે આખા પદ સાથે કરું તો ત્રણ ગુણ્યા એક્સનો વર્ગ તો અહીંયા આવશે પ્લસ ત્રણ એક્સનો વર્ગ ત્યારબાદ આ પદ છે એ પદ કીધું માઇનસ પાંચના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ તો અહીંથી ત્રણ ને અહીંથી ત્રણ દૂર થઈ જશે એના માટે જવાબ શું આવશે માઇનસ પાંચ। હવે નિશાની ચેન્જ કરીએ પ્લસ છે તો માઇનસ માઇનસ છે તો પ્લસ પ્લસ ત્રણ એક્સનો વર્ગ ને માઇનસ ત્રણ એક્સનો વર્ગ માઇનસ પાંચ ને પ્લસ પાંચ જવાબ શું આવી ગયું શૂન્ય। તો તમારું જે ભાગફળ વધે છે એ આપણો ત્રીજા સ્ટેપની અંદર થશે ભાગફળ છે ભાગફળથી આપણે લોકો શું પાડશું ના ભાગ પાડશું અને ત્યારબાદ જે બે શૂન્ય મળશે તે આપણે લોકોને શોધવાના છે જોઈએ આપણે લોકો ત્રીજો સ્ટેપ જોઈએ। હવે ત્રણ એક્સનો વર્ગ પ્લસ છ એક્સ પ્લસ ત્રણ તમારા લોકોને ભાગ પાડવાના છે તો એના હું ભાગ પાડું તો ભાગ પાડવા માટેની આપણે લોકો જે સૌથી સ્ટાર્ટિંગમાં જે દાખલા શીખતા હતા એ જ પ્રમાણે એ અને સીનો ગુણાકાર જવાબ આવો જોઈએ બી જેટલો કરીએ આપણે લોકો એ ગુણ્યા સી એ ત્રણ ગુણ્યા સી પણ ત્રણ તો ત્રણ તરીકે કેટલા થઈ ગયા નવ થઈ ગયા હવે નવના એવા ભાગ પાડવાના નિશાની કેની છે છેલ્લા પદની પ્લસની
तो प्लस साथ जवाब आवो जोईए बी जेटलो, बी केटला छे 6, तो ए तो आवशे 3 अने 3, तो 3 अने 3 ने क्यां राखी देवाना छे बी नी जग्याए, तो आपणे लोको दाखलो करीए 3x नो वर्ग प्लस 3 प्लस 3 x प्लस 3 बराबर 0। હવે 3x નો વર્ગ, હવે કૌંસ છૂટો કરીએ, પ્લસ 3 ગુણ્યા x તો પ્લસ 3x, પ્લસ 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 ને પ્લસ 3 ગુણ્યા x તો પ્લસ 3x પ્લસ 3 બરાબર 0। ત્યારબાદ ચાર પદ મળીએ, તો પહેલા કૌંસમાં લખીએ, ત્યારબાદ બીજા કૌંસમાં જે બહારે પડેલા પદો છે, તો 3x પ્લસ 3 બરાબર 0, માટે x પ્લસ 1 બરાબર 0 અને 3x પ્લસ 3 બરાબર 0, માટે x બરાબર માઇનસ 1, 3x બરાબર અહીંયા પ્લસ 3 છોંબાઈ જશે તો બરાબર ની માઇનસ 3, x બરાબર માઇનસ 3 ના છેદમાં 3, તો 3 3 છે દૂર થઈ જશે, એના માટે x બરાબર પણ શું આવશે માઇનસ 1। આમ માગ્યા મુજબ માઇનસ 1 અને માઇનસ 1 બાકીના 2 શૂન્યો મળે છે। જો વિદ્યાર્થી મિત્રો આમ જોવા જઈએ તો દાખલો તો એકદમ સિમ્પલ છે, તમારે 3 સ્ટેપમાં દાખલો થશે। પહેલો સ્ટેપ છે કે જે તમને લોકોને શૂન્ય આપેલા છે, તે શૂન્યમાં તમારે લોકો શું શોધવાની બહુપદી, એ બહુપદીને બીજા સ્ટેપમાં જે તમને લોકોને આપેલી બહુપદી છે એ બહુપદી સાથે શું કરવાનો ભાગાકાર કરવાનો, ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં એ ભાગાકારના ભાગ પાડવાનો, તમને લોકોને બે શૂન્ય મળી જશે। જોવા જઈએ તો દાખલો ઓમગરો છે, પરંતુ જો તમે વારંવાર બે થી 3 વાર પ્રયત્ન કરશો તો તમારાથી પણ દાખલો ચોક્કસ 100% થઈ જશે। અને હજી પણ જો કોઈ પણ જાતનો કંઈ પ્રશ્ન હોય તો તમે લોકો અહીંયા કમેન્ટ પણ કરી શકો છો અને વોટ્સઅપમાં મને જોડાઈ શકો છો, અને આ વિડીયો વધુમાં વધુ ફ્રેન્ડ સાથે શેર કરો કે જેના લીધે એ લોકો પણ ઘરે બેઠા અભ્યાસ કરી શકે।